નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12માં બાયોલોજી સબ્જેક્ટમાં જે ચેપ્ટર નંબર 8 એટલે કે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની વિશે આગળ સમજૂતી મેળવવાની છે. તો આપણે જેમ કરતા આવ્યા છીએ એ પ્રમાણે ફરીવાર એકવાર ઝડપથી રિવિઝન કરી લ્યા. તો સૌથી પહેલાં આપણે શું જોયું હતું, તો કે માનવ સ્વાસ્થ્ય એટલે શું, બરાબર, એની આપણે એક વ્યાખ્યા આપી હતી. ત્યારબાદ આપણે રોગ એટલે શું, રોગ કઈ ભાષાનો શબ્દ છે, તો કે ફ્રેન્ચ, એ સમજ્યા હતા. રોગને આપણે મુખ્યત્વે બે પ્રકાર, ચેપી રોગ અને બિનચેપી રોગ, એમાં આપણે વિભાજિત કર્યા હતા. એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય તો એ ચેપી રોગ હશે, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ન ફેલાય તો એ બિનચેપી રોગ હશે, બરાબર. ત્યારબાદ આપણે મનુષ્યમાં જોવા મળતા સામાન્ય રોગોની વાત કરી હતી, કે જેમાં આપણે શું જોયું હતું, તો કે જે રોગકારક સજીવો હોય, પેથોજન, રોગ પ્રેરતા સજીવો, એ વિવિધ પ્રકારના મનુષ્યમાં રોગ કરી શકે છે, બરાબર. ત્યારબાદ આપણે કયા રોગકારક સજીવોની વાત કરી હતી કે જે રોગ કરે છે, તો કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, કૃમિ અને પ્રજીવ, બરાબર. એના દ્વારા થતાં આપણે વિવિધ રોગોની પણ વાત કરી હતી. ત્યારબાદ આપણે શું જોયું હતું, તો કે આ બધા જે રોગ છે એને આપણે કઈ રીતે અટકાવી શકીએ, કઈ રીતે આપણે નિયંત્રિત કરી શકીએ, તેની વિશે પણ આપણે માહિતી મેળવી હતી, બરાબર. એના પછીના લેક્ચરમાં આપણે શું જોયું હતું, એક નવો ટૉપિક એટલે કે પ્રતિકારકતા, કે જેને આપણે શું કર્યું હતું, બે ભાગમાં વિભાજિત કર્યું હતું. કયા કયા, તો કે જન્મજાત પ્રતિકારકતા અને બીજું હતું ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતામાં આપણે ચાર પ્રકારના અવરોધ એટલે કે અંતરાયની પણ વાત કરી હતી કે જે ઉત્પન્ન થતા હતા, બરાબર. ત્યારબાદ આપણે શું જોયું હતું, તો કે ઉપાર્જિત પ્રતિકારકતા, કે જેમાં ખાસ તો આપણે એન્ટીબોડીનું એક બંધારણ સમજ્યા હતા, બરાબર. અને એન્ટીબોડીના બંધારણ આપણે નીટની દ્રષ્ટિએ પણ અલગ રીતે સમજ્યા હતા, બરાબર, એક્સ્ટ્રા લેક્ચરમાં. એના પછીના લેક્ચરમાં આપણે જે પ્રતિકારકતાના બે અન્ય પેટા વિભાગ હતા, સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા, એની વિશે પણ આપણે સમજૂતી મેળવી હતી, બરાબર. બધા લેક્ચરમાં રિવિઝન કરવાનું મુખ્ય હેતુ એવો છે કે તમને યાદ રહે કે આપણે શું ચાલે છે એકચ્યુઅલીમાં, બરાબર. નકર પછી ભૂલાઈ જાય કે આપણે શું કરતા હતા અને અત્યારે શું હાલે છે. એટલે જો આપણે પહેલેથી રિવિઝન કરીએ તો તમને થોડો ઘણો આઈડિયા રહે કે આપણે ક્યાં છીએ, બરાબર. તો હવે આજના ટૉપિકની આપણે વાત કરીએ તો એ છે રસીકરણ અને પ્રતિકારકતા, બરાબર. તો હવે આપણે છેલ્લે જે નિષ્ક્રિય પ્રતિકારકતા હતી એમાં આપણે થોડી ઘણી રસીની વાત કરી હતી, તો એની વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવાની છે, બરાબર. ટૉપિક કયો છે આપણો, રસીકરણ અને પ્રતિકારકતા. આપણો છે આજનો રસીકરણ અને પ્રતિકારકતા, બરાબર. જો આપણે એને ઇંગ્લિશમાં નામ આપ્યો, બરાબર, તો રસીકરણને આપણે કહીએ છીએ વેક્સિનેશન અને પ્રતિકારકતાને આપણે કહીએ છીએ ઇમ્યુનાઇઝેશન, બરાબર. તો આવો એક એનો ઇંગ્લિશમાં પણ આપણે શબ્દ હોય છે. તો આ ટૉપિકમાં આપણે શું જોવાનું છે કે જે રસી હોય, બરાબર, કે જેમાં આપણે શું નાખીએ છીએ, તો કે તૈયાર એન્ટીબોડી, બરાબર. શરીરની બહારથી જ્યારે કોઈ એન્ટીજન આવે છે તો એને સામે લડવા માટે શું જરૂરી હોય છે, એન્ટીબોડી, કે જેને આપણે રસીની મદદથી નાખતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે જે લખ્યું છે એ સમજીએ હવે, તો કે સૌથી પહેલાં પ્રક્રિયા શું થાય, તો કે જે રસીકરણ છે એમાં શું હોય, તો કે જે રોગ પ્રતિકારક પ્રોટીન અથવા તો જે નબળા રોગકારક આપણે શું પહેલાં કરશું, એને તૈયાર કરવાના છે. ત્યારબાદ આપણે એને શરીરમાં શું કરશું, દાખલ કરી દઈશું. દાખલ કઈ રીતે કરીએ, ઇન્જેક્શનની મદદથી દાખલ કરીએ કે, બરાબર. તો એન્ટીબોડીમાં શું હોય, અથવા તો પ્રોટીન હશે અથવા તો નબળા રોગકારક સજીવો હશે, કે જેને આપણે રસીના નામ દ્વારા શરીરની અંદર શું કરશો, દાખલ કરવાનું છે. આ ઘટનાને શું કહેવાય, રસીકરણ. ક્લિયર? આગળ, તો કે શરીરમાં આપણે જે ઉત્પન્ન થતા એન્ટીબોડી, ફરીથી, બરાબર, આપણે પહેલેથી વાત કરતા આવ્યા છીએ, શરીરની બહાર શું હોય, એન્ટીજન હોય, શરીરની અંદર ઉત્પન્ન થાય હંમેશા એન્ટીબોડી જ હોય. અહીંયા કન્ફ્યુઝન નથી કરવાનું, બરાબર. એન્ટીજન બહાર, શરીરની અંદર એન્ટીબોડી. ક્લિયર? કીધું એ પ્રમાણે.
શરીરમાં આપણે જે ઉત્પન્ન થતા એન્ટીબોડી એ શું કરશે, તો કે એન્ટીજન વિરુદ્ધ ચેપ દરમિયાન રોગકારક જે છે એની અસર શું કરશે, એ નાબૂદ કરવાનું છે. સિમ્પલ આપણે વિચારીએ કે આપણું શરીર છે, બહારથી કોણ આવે છે, એન્ટીજન, એ આપણા શરીરના સંપર્કમાં આવશે એટલે શરીરમાં શું ઉત્પન્ન થશે, એન્ટીબોડી. જો આપણે નિષ્ક્રિય પ્રતિકારક તો તમને યાદ હોય તો આપણે શું કરશું, બહારથી એન્ટીબોડી આપણે શરીરની અંદર દાખલ કરશું, એ શું કરશે, આ જે એન્ટીજન છે એની અસરને અવરોધી દેશે, એની કારણે રોગ થશે નહીં. અને જો અસર અવરોધતું નથી તો રોગ થશે. આપણે અત્યારે સાંભળતા હોય છે કે કોરોનાની આપણે વેક્સિન ગોતવાની છે, એટલે કે રસી ગોતવાની છે, બરાબર. જો કોરોનાની વેક્સિન આપણે ગોતી લઈએ તો આપણે શું થાય કે જે એન્ટીજન છે એની વિરુદ્ધના એન્ટીબોડી આપણે ડાયરેક્ટ શરીરમાં દાખલ કરી શકીએ, પણ અત્યારે હાલમાં એ નથી. એની કારણે આપણે શું કરીએ છીએ, બીજા બધા જે આપણે પ્રયોગો કરતા હોઈએ છીએ, બરાબર. જ્યારે રસી બની જશે ત્યારે આપણે ડાયરેક્ટ શરીરની અંદર શું કરશું, એન્ટીબોડી દાખલ કરી શકશો, બરાબર. આગળ સમજીએ કે આ રસીમાં હોય પ્રક્રિયા આપણે તો જોઈ લીધી, બરાબર. રસી કરે છે શું, તો કે શરીરની અંદર બી અને ટી લસિકા કોષ, આની વાત આપણે પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા, બરાબર, કે જે રસી છે એ બી અને ટી લસિકા કોષનું શું કરે છે, સર્જન કરે છે. આની કારણે શું થાય, અથવા તો આ જે બી અને ટી લસિકા કોષ છે એનું મુખ્ય કાર્ય શું, તો કે એનું કાર્ય એવું છે કે રોગકારકને સૌથી પહેલાં ઓળખશે, ત્યારબાદ શું કરશે, તો કે એન્ટીબોડીનું પ્રમાણ વધારશે અને એન્ટીબોડીનું સર્જન કરશે, અને જે બહારથી આવનાર હુમલાખોર એન્ટીજન છે એને શું કરશે, હરાવી દેશે. આપણે પહેલાં વાત કરી, બરાબર, યુદ્ધ જેવી એક પરિસ્થિતિ હોય છે, એન્ટીજન બહારથી હુમલો કરે છે, એન્ટીબોડી શું કરે છે, એને ડિફેન્સ, રક્ષણ આપવાનો પ્રયત્ન કરે છે. તો એ જ પ્રક્રિયા હવે આપણે રસી દ્વારા કરીએ છીએ, બરાબર, કે જે કોણ કરે છે, રુધિરમાં રહેલા બી અને ટી લસિકા કોષો. આ તો આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ, બરાબર. આગળ વાત કરીએ તો કે જ્યારે કોઈક વ્યક્તિને કોઈક પ્રકારનો રોગ થાય, એટલે કે સંક્રમિત થાય ને, ત્યારે એને છે ને તરત જ એન્ટીબોડીની જરૂર પડે. આપણે કેમ કંઈક થયું હોય તો આપણે તરત દવા લેવી પડે છે, તો દવા એક પ્રકારની શું છે, એન્ટીબોડી છે, બરાબર. તો અહીંયા આપણે લખ્યું છે એ પ્રમાણે કે જ્યારે કોઈ વ્યક્તિ હોય, બરાબર, એ કોઈ પણ રોગથી જ્યારે સંક્રમિત થતો હોય તો ત્યારે એને તરત જ એન્ટીબોડીની જરૂર પડતી હોય છે, બરાબર. એક્ઝામ્પલ છે તમે બધાએ સાંભળેલું હોય, આપણે કેમ ઘણી વાર ન સાંભળો, ધનુરનું ઇન્જેક્શન કોઈ વ્યક્તિએ લીધું, બરાબર. તો ઇન્જેક્શનમાં શું હોય છે, તૈયાર એન્ટીબોડી, કે જે રોગકારક એન્ટીજન છે એને શું કરે છે, એની અસરને નાબૂદ કરે છે. તો એક્ઝામ્પલ આપણે લખ્યું છે એ પ્રમાણે, જે ટીટેનસ એટલે આપણી ભાષામાં ધનુર, એમાં શું કરીએ, તો કે આપણે તૈયાર એન્ટીબોડી, બરાબર, અથવા તો જે એન્ટીટોક્સિન વિષકારક પદાર્થ છે એ ડાયરેક્ટ આપણે શું કરશું, ઇન્જેક્શન દ્વારા જે તે વ્યક્તિ છે એને આપી દેતા હોઈએ. તો હવે એન્ટીબોડી શું કરે, એન્ટીજનની અસર નાબૂદ કરી નાખે, તો આ જે રોગ છે ત્યાંને ત્યાં આપણે અટકાવી શકીએ. બીજું ઉદાહરણ, આપણને બધાને ખબર હોય કે ઘણીવાર આપણે સાંભળ્યા કોઈ વ્યક્તિને સાપ કરડી ગયો, બરાબર, અથવા સાપે ડંખ માર્યો, એવું આપણે સાંભળીએ છીએ, તો એની વિરુદ્ધમાં શું કરીએ છીએ, એના ઝેરથી આપણે બચવા માટે, તો કે આપણે ડાયરેક્ટ આપણા શરીરની અંદર શું નાખીએ છીએ, તૈયાર એન્ટીબોડી નાખી દઈએ. કોના દ્વારા, તો કે એ આપણે નાખીએ છીએ ઇન્જેક્શન દ્વારા, બરાબર. કોઈકને સાપ જ્યારે કરડે છે ત્યારે આપણે શું કે, ઇન્જેક્શન લેવા પડે, તો આપણને ખબર પડે કે ઇન્જેક્શનમાં શું હશે, તૈયાર એન્ટીબોડી હશે, કે જે સાપના ડંખમાંથી શું આવેલું હશે, એન્ટીજન જે આવેલું હશે એ શું કરશે, તો કે ઇન્જેક્શનમાં રહેલા જે તૈયાર એન્ટીબોડી છે, બરાબર, એ એન્ટીજનની અસર શું કરશે, નાબૂદ કરશે. હવે શું, તમે આ બે વસ્તુમાં એક વસ્તુ તમે કોમન છે કે આપણે બંનેમાં શું કરીએ છીએ કે તૈયાર જે એન્ટીબોડી છે એ બહારથી નાખીએ છીએ, બરાબર. બંને ઉદાહરણમાં એક વસ્તુ કોમન આવી, શું કર્યું, બહારથી આપણે એન્ટીબોડી ડાયરેક્ટ શરીરમાં નાખી દીધા. તો જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી પ્રતિકારકતાના બે પેટા પ્રકાર કયા, સક્રિય અને નિષ્ક્રિય. સક્રિયમાં શું જોયું, તો કે શરીરની અંદર આપમેળે ઉત્પન્ન થાય એન્ટીબોડી, અને નિષ્ક્રિયમાં શું જોયું, તો કે આપણે બહારથી એવો પદાર્થ નાખીએ જેની કારણે જે સક્રિય પ્રતિકારકતા છે એનો વેગ વધી જાય. તો આ બંને ઉદાહરણ, એ બંનેમાંથી કઈ પ્રતિકારકતાના થશે, તો કે એ થશે નિષ્ક્રિય પ્રતિકારકતાના.
બરાબર, કારણ કે બંનેમાં આપણે બહારથી ઇન્જેક્શન દ્વારા એન્ટીબોડી દાખલ કરીએ છીએ, એની મેળા નથી થતા. બરાબર, હવેનો એક ટોપિક છે ને એ આપણો આમ જોવા જઈએ તો આપણો જો ચેપ્ટર નંબર 11 અને 12 છે ને એમાં આપણે વધારે વિગતવાર સમજવાનો છે, પણ અત્યારે થોડી ઘણી એની પ્રાથમિક આપણે માહિતી મેળવી લઈએ. અને એ ટોપિક એવો છે કે આ રસી બનાવવી કઈ રીતે. બરાબર, અત્યારે જે કોરોનાની રસી બધા બનાવે છે એ લોકો કઈ રીતે બનાવે છે, અથવા તો જે તે રોગ હોય એની રસી બને કઈ રીતે, તો એની પ્રક્રિયામાં એવું હોય કે જે પ્રક્રિયાથી રસી બને છે ને એને આપણે નામ આપ્યું છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. આ ટેકનોલોજી શું છે, એમાં શું થાય છે, એની વિગતવાર માહિતી મેં તમને કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર આપણો 11 અને 12 એટલે કે બાયોટેકનોલોજી છે એમાં આપણે આની વિગતવાર માહિતી મેળવવાની છે. બરાબર, આ પ્રક્રિયામાં શું થાય તો એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી છે એમાં સૌથી પહેલાં કોક જીવાણુ એટલે કે બેક્ટેરિયા અથવા તો કોઈ યીસ્ટ હોય, બરાબર, એમાં શું કરવાનું તો કે જે રોગકારક છે એની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સૌથી પહેલાં તૈયાર કરવાની હોય છે. બરાબર, આ પ્રક્રિયા આખી આપણે આકૃતિ સાથે સમજવાની છે, એટલે અત્યારે થોડીક જ આપણે પ્રારંભિક જ ખાલી માહિતી મેળવીએ છીએ કે જે બેક્ટેરિયા એટલે કે જીવાણુ અને જે યીસ્ટ છે, બરાબર, એમાં શું તો કે રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણે તૈયાર કરવાની. સાવ સિમ્પલ આપણે એવું કહીએ કારણ કે આપણે એન્ટીબોડી બનાવવાનું છે ખાલી, કોનું તો કે એન્ટીજન વિરુદ્ધનું, અને એને આપણે શરીરમાં રસી સ્વરૂપે દાખલ કરવાનું છે, તો જેને શું કહેશું આપણે રસીકરણ અને પ્રતિકારકતા, કે જે આપણો ટોપિક છે જો છે રસીકરણ અને પ્રતિકારકતા. ક્લિયર, તો અહીંયા શું થશે તો કે આ રીતે જો આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી, તો એની મદદથી આપણે ઘણા મોટા પ્રમાણમાં આપણે ઘણી બધી રસીઓનું શું કરી શકીએ, ઉત્પાદન કરી શક્યા. જેમ આપણે લખ્યું છે કે આ રીતે આપણે રસીનું મોટા પાયે ઉત્પાદન પણ થાય છે અથવા તો કરી શકીએ છીએ. છેલ્લી જે વાત છે ને આપણે એમસીક્યુની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની બને છે. બરાબર, કે જે હિપેટાઇટિસ બી જે રોગ છે, બરાબર, એની જે રસી છે એ આપણે યીસ્ટમાંથી મેળવી છે. બરાબર, બેક્ટેરિયામાંથી અથવા જીવાણુમાંથી નથી મેળવી, એ આપણે મેળવી છે યીસ્ટમાંથી. એમસીક્યુની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનું. બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે હિપેટાઇટિસ બીની રસી કેમાંથી મેળવી, તો કે યીસ્ટમાંથી, અથવા તો એમ પૂછાય કે યીસ્ટમાંથી કયા રોગની આપણે રસી મેળવી છે, તો એમાં આવશે હિપેટાઇટિસ બી. ક્લિયર છે, તો આજનો આપણો ટોપિક હતો રસીકરણ અને પ્રતિકારકતા. જે પહેલાનો ટોપિક આપણો હતો નિષ્ક્રિય પ્રતિકારકતા, એની સાથે થોડો ઘણો સંબંધિત ટોપિક છે. બરાબર, તો બહુ એક સરળ ટોપિક હતો જે અહીંયા આપણો પૂરો થાય છે. તો અહીંયા સુધી તમે એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચજો, હોમવર્કના ભાગ સ્વરૂપે આપણે જે લખવાનું છે એટલું લખીને મોકલી આપજો. બહુ એક સરળ ટોપિક હતો, છતાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.